भरूच एसटी बस टर्मिनल एरपोर्ट ने पण टक्कर आपे तेवू हाईटेक अने अत्याधुनिक 6 वर्ष बाद बनी गयु छे। अंदाजे 1 अजबना खर्चे आकार पामेलू बस टर्मिनल शहर अने जिल्ला माटे नवू नजराणू बनी रहेशे। भरूचमां निर्माण पामेला आंतरराष्ट्रीय कक्षाना अत्याधुनिक बस टर्मिनलमां मुसाफरो माटे जरूरी तमाम सुविधाओ उभी करवामां आवी छे। एसटी निगम द्वारा पब्लिक प्राइवेट पार्टनरशिपना धोरणे निर्माण करायेला आंतरराष्ट्रीय कक्षाना अत्याधुनिक बस टर्मिनल ₹99 કરોડની અંદાજિત પ્રોજેક્ટ કિંમત સાથે વર્ષ 2017માં બનાવવાની શરૂઆત કરાઈ હતી। તો 7 માર્ચે 2017ના રોજ પીએમ મોદીના હસ્તે ઈ શિલાન્યાસ કરવામાં આવ્યું હતું, ત્યારે આ બસ ટર્મિનલમાં 1,25,000 ચોરસ ફૂટનું વિશાળ બેઝમેન્ટ પાર્કિંગ બનાવવામાં આવ્યું છે, જ્યારે કોમર્શિયલ સુવિધાઓ પણ ઊભી કરાઈ છે। આ બસ ટર્મિનલમાં એરપોર્ટ જેવી સુવિધાઓ જોવા મળી રહી છે। ભરૂચનું શહેરની મધ્યમાં આવેલું વર્ષો જૂનું સેન્ટ્રલ બસ સ્ટેશન 34,583 ચોરસ કિલોમીટરમાં 4 મંઝિલી અદ્ભુત બનાવવામાં તોડી પડાયું છે, ત્યારે તેના સ્થાને ભરૂચ સેન્ટ્રલ બસ ડેપોને ભુલાવ ખાતે ખસેડાયું છે। ભરૂચ સિટી સેન્ટર સેન્ટ્રલ બસ સ્ટોપ તૈયાર થઈ ગયું હોય તેના ઉદ્ઘાટન આજરોજ સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું। ઉલ્લેખનીય છે કે 6 વર્ષ બાદ આ ડેપોનું લોકાર્પણ થયું છે। ભરૂચ સાંસદ, ભરૂચના ધારાસભ્ય, અંકલેશ્વરના ધારાસભ્ય, વાઘરાના ધારાસભ્ય, જંબુસરના ધારાસભ્ય, ભાજપ જિલ્લા પ્રમુખ, સિટી સેન્ટર ડાયરેક્ટર સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત આજના બસ પોર્ટના લોકાર્પણ કાર્યક્રમમાં માનનીય શ્રી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ અને હોમ મિનિસ્ટર હર્ષભાઈ પધારેલા, એમને આ પ્રજા સમક્ષ અનમોલ બસ પોર્ટ પ્રજાની સમક્ષ ખુલ્લું મૂક્યું છે, ત્યારે ભરૂચના દરેક વાસીઓને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। આ એકલું બસ પોર્ટ અને કોમર્શિયલ સેન્ટર નથી, આ ભરૂચની જીવાદોરી છે। ભરૂચના દરેક નાગરિકોને મારી હાથ જોડીને નમ્ર અપીલ છે કે આ જે આપણને અમૂલ્ય ભેટ કહો કે એક કોમર્શિયલ સેન્ટર કહો, તેને લીધે બહુ લોકોને રોજગારીની તક ઊભી થશે અને ભરૂચમાંથી બહાર જતા લોકો ભરૂચમાં જ ખર્ચો કરશે અને ભરૂચમાં જ વેપાર ધંધો વધશે, નોકરીઓની તક મળશે એવી મારી 100% માનવું છે। આપ ભરૂચવાસીઓને સ્વચ્છ રાખશો જ એવી મારી ખાતરી છે। થેન્ક યુ વેરી મચ, આભાર। જીતુ રાણા સાથે લાઈવ 24 ન્યૂઝ, ભરૂચ।